નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત કે જેમાં પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ ભણી રહ્યા છીએ. તો આપણે આગળના વિડિયામાં છે મહાવરો જોયો હતો અને હવે તેના પછી એક પ્રવૃત્તિ પણ જોઈ હતી છેલ્લે. હવે જોઈશું તો કે દોરીની રમત. શું જોઈશું? તો કે દોરીની રમત. હવે દોરીની રમતમાં સૌ પ્રથમ કે શું આપેલું છે એ જુઓ. સવાલ શું છે તેનો? તો કે નંબર 1, 15 સેમી લંબાઈ લાંબી એક દોરી લો. શું કે છે? 15 સેમી લાંબી દોરી લો. આ દોરીના છેડાઓ જોડી કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો. શું કહેવા માગીએ છે કે આ 15 સેમી લાંબી દોરી લેવાની અને એ દોરીના બંને છેડાને જોઈન્ટ કરી દેવાના, એટલે છેડા ભેગા કરવાના, અને પછી એના કાગળ ઉપર એ દોરી વડે છે એ અલગ અલગ આકાર બનાવવાના છે. જવાબમાં જુઓ, આકાર એ, બી અને સીને 15 સેમી દોરીની મદદથી દોરેલ છે, જે નીચે દર્શાવેલ છે. 15 સેમી દોરીની મદદથી છે એ નીચેના 3 આકારો બનાવવામાં આવેલ છે. આપણે અલગ અલગ અહીંયા આકાર બનાવેલા છે. જે પણ બનાવ્યું છે આપણને ખબર નથી કે આ ચોક્કસ આકાર છે કે નહીં, પણ જે પણ બનેલું છે એ એક મૂળ આકાર છે અને 15 સેમી દોરીની મદદથી બનાવવામાં આવેલું છે. એટલે કે આની પરિમિતિ છે એ કેટલી હશે? આ પરિમિતિ એ બી સીની પરિમિતિ કેટલી હશે? તો કે 15 સેમી હશે. અંદરનું ક્ષેત્રફળ અલગ અલગ હશે, પણ પરિમિતિ બધાની 3-3ની, એ બી અને સી 3-3ની પરિમિતિ એક સરખી હશે. કેટલી? તો કે 15. પરિમિતિ 3ની સરખી. હવે જુઓ નીચે, તેના પરથી સવાલ છે, કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? કેટલું ખાલી જગ્યા આકારની પરિમિતિ કેટલી છે? શું કહે છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કેટલું ખાલી જગ્યા, કયા આકારની પરિમિતિ કેટલી છે, અને એ જ આકાર જેનું ક્ષેત્રફળ વધારે હોય એની પરિમિતિ કેટલી હોય? તો નીચે રીત આપેલી છે એ જુઓ. પહેલાં તો આપેલ આકારનું ક્ષેત્રફળ પૂરેપૂરા ચોરસ. હવે કોઈ પણ ક્ષેત્રફળ જો આપણે 3-3 આકાર આપેલા છે તો 3-3 આકારનું ક્ષેત્રફળ શોધવું હશે તો કઈ રીતે શોધશું? તો કે આપણે ત્રીજા પ્રકરણમાં ભણી ચૂક્યા કેટલા ચોરસ, તો એમાં જે રીતે ક્ષેત્રફળ શોધતા હતા એ રીતે ક્ષેત્રફળ અહીંયા ગોતવાનું છે કે શોધવાનું છે. તો આપેલ આકારનું ક્ષેત્રફળ બરાબર પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા પ્લસ 1/2, એટલે કે 1/2 અડધા ચોરસની સંખ્યા. શું કહે છે કે પૂરેપૂરા ચોરસ હોય એને પૂરેપૂરા ગણવાના, અડધા કરતાં વધારે હોય એને પણ પૂરામાં ગણવાના, અને બીજું તો કે અડધા ચોરસ હોય તે ગણવાના. તો આકાર એનું ક્ષેત્રફળ, આકાર એના ક્ષેત્રફળમાં પૂરેપૂરા ચોરસને અડધા કરતાં વધારે ચોરસ થાય, કુલ 15 ચોરસ થાય છે. એટલે કે 15 કૌંસમાં એક સાથે ગુણવાના. કેમ? તો એક આખું ચોરસ છે અને એક આખું ચોરસથી 1 સેમી બરાબર હોય છે, પ્લસ અડધા ચોરસ કેટલા? 2, એને ગુણવાના 1/2 સાથે. કેમ? કેમ? તો કે અડધું ચોરસ એટલે કે 1 સેમીનું અડધું 1/2 થાય. હવે 16, 15, 15 × 15 ને 2/2 કરો એટલે 1, એટલે 15 + 1 કેટલા આવે? તો કે 15 + 1 બરાબર 16 સેમી. 16 સેમી એ આકાર એનું ક્ષેત્રફળ હતું. હવે ભણીશું તો કે આકાર બીનું ક્ષેત્રફળ. તો આખા ચોરસ, પૂરેપૂરા ચોરસ ને અડધા કરતાં વધારે ચોરસ 14 છે, જ્યારે અડધા ચોરસની સંખ્યા
बे छे, जेने एक द्वितीयांश साथे गुणवाना, एटले बे एका बे, एटले 14 + 1 बराबर 15 × 6 सेमी। मळी गयो आपने जवाब ए नुं क्षेत्रफळ अने बी नुं क्षेत्रफळ। तो हवे मेळवशुं सी नुं क्षेत्रफळ बराबर पूरेपूरा चौरस तो के 13 અને અધૂરા ચોરસ 2, એટલે કે 13 + 2/2 = 1, 13 + 1 = 14 × 6 સેમી, એનું ક્ષેત્રફળ 16 સેમી, બીનું ક્ષેત્રફળ 15 સેમી અને સીનું ક્ષેત્રફળ 14 સેમી। તો હવે આપણે કહી શકીએ કે આમ આકાર એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને આકાર એની પરિમિતિ એટલે કે દોરીની લંબાઈ બરાબર 15 સેમી। જવાબ આપણને શું મળ્યો? એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કેટલું? તો કે 16 સેમી, અને આકાર એની પરિમિતિ કેટલી થાય? તો કે દોરીની લંબાઈ એટલે આપણી પરિમિતિ બરાબર 15 સેમી। હવે આપણે ભણીશું સવાલ નંબર 2। આકાર કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, કેટલું, અને ખાલી જગ્યા આકારની પરિમિતિ કેટલી છે? શું કહે છે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી? તો કે હવે આપણે બીજી વખત છે એ બધાના ક્ષેત્રફળ નહીં શોધીએ, કેમ? તો કે આપણને પહેલા સવાલમાં બધાના ક્ષેત્રફળ શોધી લીધા, એનું 16 સેમી, બીનું 15 સેમી અને સીનું તો કે 14 સેમી। તો હવે એના પરથી સૌથી ઓછું કોનું થયું? તો કે આકાર સીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તે 14 સેમી છે, અને આ આકારની પરિમિતિ 15 સેમી છે। હવે સવાલ નંબર 3। એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો, તેમાંથી કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે શોધો। હવે મેં અહીંયા છે એ શું શું બનાવ્યું છે જુઓ, તમને દેખાય છે? તો કે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને નીચે એક વર્તુળ પણ બનાવેલ છે। હવે આ ચારે ચારના હવે જે મેં દોરેલા આકારોમાંથી ચોરસનું ક્ષેત્રફળ વધારે અને ત્રિકોણનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે, કઈ રીતે? તો કે નીચે રીત આપેલી છે તે જુઓ। ત્રિકોણનું ક્ષેત્રફળ, સૌ પ્રથમ ત્રિકોણ હતું એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધારે ચોરસની સંખ્યા પ્લસ એક દ્વિતીયાંશ અડધા ચોરસની સંખ્યા, એક દ્વિતીયાંશ સાથે એને અડધા ચોરસની સંખ્યાને ગુણવાના। તો પૂરેપૂરા ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 10 + 2 કૌંસમાં એક દ્વિતીયાંશ, પૂરેપૂરા 10 ચોરસ છે અને એ 2 છે એ અડધા ચોરસ છે, જ્યારે 1 ચોરસમાં ફેરવીએ એટલે 1 થઈ જાય, 10 + 1 = 11 સેમી। ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, તો કે 4 × 4 એટલે 16 ચોરસ સેમી। લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5 × 3 = 15 ચોરસ સેમી, લંબાઈ 5 છે અને પહોળાઈ 3 છે। હવે વર્તુળનું ક્ષેત્રફળ, તો કે 14 પૂરેપૂરા ચોરસ અને અધૂરા એટલે કે અડધા ચોરસ તો કે નથી, એટલે 14 જવાબ આવે, 14 સેમી। તો સૌથી ઓછું કોનું થયું? ત્રિકોણનું। સૌથી વધારે કોનું થયું? ચોરસનું। તો કહી શકીએ કે જે મેં દોરેલા આકારો છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ ઓછું છે અને ચોરસનું ક્ષેત્રફળ વધારે છે। હવે પક્ષીઓ બચાવો, તો કે આમાં શું કહે છે તે જુઓ।
एक गामनी नजीकमां बे सुंदर सरोवर छे। बटे सरोवरमां लोको पिकनिक माटे तेमज नौका विहार माटे आवे छे। ग्राम पंचायत चिंतित छे के मोटर बोटना अवाजना कारणे पक्षीओ अहीं आवता अटकी गया। पछी पंचायत मात्र एक ज सरोवरमां मोटर बोट इच्छे छे अने बीजू सरोवर पक्षीओ अने तेना माळा बनावा माटे सुरक्षित राखे છે। હવે એ કહેવા શું માગે છે તો ગામમાં છે એ બંને સરોવરમાં મોટર બોટ ઢાંકે છે, પિકનિક માટે આવે છે તો બંને સરોવરમાં મોટર બોટ ઢાંકે છે, પણ ગામના પંચાયત છે, ગામની પંચાયત એ શું કહે છે કે એકમાં મોટર સરોવર એક સરોવરમાં છે એ મોટર બોટ હાંકવા દેવાની અને બીજામાં નહીં હાંકવા દેવાની। તો હવે કયામાં હાંકવા દેવી અને કયા ચિત્ર કયા સરોવરમાં નહીં હાંકવા દેવી એ જોવાનું છે। અહીંયા નીચે ચિત્ર પણ આપેલું છે આપણને। હવે આ બંને સરોવરમાંથી કયા સરોવરમાં મોટર બોટ હાંકવા દેવી અને કયામાં નહીં હાંકવા દેવાની એ જોવાનું છે। એ ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેમી છે। હવે ચિત્રમાં દર્શાવેલું છે કે એ સરોવરની સીમા લંબાઈ સીમા છે એ કેટલી છે, તો કે 36.7 સેમી। શું કહે છે? 36.7 સેમી। હવે બી ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની સીમાની લંબાઈ કેટલી છે, તો કે 20.6 સેમી। હવે એની લંબાઈ સીમા ગોતવા માટે છે એ આપણે દોરાનો ઉપયોગ કરી અને પછી એની લંબાઈ સીમા શોધી શકીએ છીએ। હવે ચિત્ર પ્રમાણે અહીંયા જવાબ આપેલા ના પણ હોય। સી સરોવર એની લંબાઈ જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે, તો કે 1 સેમી 1 કિલોમીટર થાય છે, તો કેટલા જવાબ કેટલો આવે? 36.7 સેમી લંબાઈ હોય તો કિલોમીટરમાં પણ 36.7 કિમી થાય। હવે ડી સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિમી છે, તો કે 20.6 કિમી। કઈ રીતે? 1 સેમી બરાબર 1 કિલોમીટર, 20.6 સેમી બરાબર 20.6 કિલોમીટર। હવે આવે છે ઈ, જે સરોવરની સીમા વધારે હશે તેનું તે વધુ પક્ષીઓને તેના ઈંડા મૂકવા માટે મદદ કરશે। આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખવું અને કયા સરોવરમાં મોટર બોટ માટે ઉપયોગ કરીશું, તો કે એની સીમા વધારે હોવાના કારણે તેને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને બીનું મોટર બોટ માટે ઉપયોગ કરીશું। એફ ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ 6 સેમીમાં શોધો, તેનું ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી થશે, તો કે સરોવર બીનું ક્ષેત્રફળ જો નીચે શોધેલું છે, તો કે સરોવરનું ક્ષેત્રફળ બરાબર પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધારે ચોરસની સંખ્યા પ્લસ 1/2 અડધા ચોરસની સંખ્યા 24 કૌંસમાં 1 પ્લસ 2 કૌંસમાં 1/2 24 પૂરેપૂરા ચોરસ છે કેમાં? સરોવર બીમાં, અને 2 અડધા ચોરસ છે એટલે 24 અને અડધા કરો એટલે કેટલા મળે? 1 બરાબર 25.6 સેમી। ક્ષેત્રફળ 1 કિમી બરાબર 1 સેમી બરાબર 1 કિમી છે એટલે ક્ષેત્રફળ પણ 25 ચોરસ કિમી એટલે કે કિલોમીટર થશે। સરોવરનું ક્ષેત્રફળ 25.6 સેમી અને જમીન પરનું ક્ષેત્રફળ 2500 કિમી થાય। હવે આગળ જોઈએ, હવે જુઓ રાજાની વાર્તા, સવાલ અથવા તો વાર્તા કયો તો પણ ચાલે, વાર્તા અને સવાલ બંને ભેગા છે। એક રાજા તેના સુથારો
ચેંગુ અને અનારની ખૂબ જ ખુશ હતો. તેઓએ રાજા માટે એક મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેંગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ અગર તરીકે આપવા ઈચ્છતા હતા. હવે ચેંગુ છે એ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા. શું કહે છે, ચેંગુએ છે એ એક લાંબો તાર, 100 મીટરનો લાંબો તાર લઈ અને અલગ અલગ ચોરસ કે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરે છે. શા માટે? તો અત્યારથી કહી દઉં એ માટે કે કયા લંબચોરસમાં સૌથી વધારે જમીન આવશે. હવે તેણે 10 મીટર × 40 મીટરનો માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ કેટલું થતું હતું, 400 મીટર. ત્યારબાદ એણે શું કર્યું, 30 મીટર × 20 મીટરનો લાંબો લંબચોરસ બનાવ્યો, તેનું ક્ષેત્રફળ કેટલું થાય અને શું તે પહેલાં લંબચોરસ કરતાં વધારે હશે. હવે 30 × 20 આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે 600 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ 30 મીટર × 20 મીટર એટલે 600 ચોરસ મીટર. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ 600 મીટર થાય તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે. 10 × 40 = 400 મીટર કરતાં 600 મીટર તો વધારે જ છે. તો કે અહીંયા સવાલ આપણને જવાબ મળી ગયો. હવે એથી આગળ વધે છે શું, તો કે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે. 100 મીટરનો તાર છે એનાથી બીજા પણ લંબચોરસ બનાવી શકે. તો કે હા, આ 100 મીટરના તારથી તે નીચે મુજબના લંબચોરસ બનાવી શકશે. 45 મીટર × 5 મીટરનો લંબચોરસ એટલે કે 45 × 5 = 225 ચોરસ મીટર. બ 35 મીટર × 15 મીટરનો લંબચોરસ, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, 35 મીટર × 15 મીટર = 525 ચોરસ મીટર. હવે ક 25 મીટર × 25 મીટરનો લંબચોરસ અથવા તો ચોરસ ગણો તો પણ ચાલે ને, 25 × 25 તો કે 625 ચોરસ મીટર. એના પછી આ જેટલા ક્ષેત્રફળ આપણે મળ્યા છે, અલગ અલગ શોધ્યા છે, હવે એમાંથી આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે એ અંગે ચર્ચા કરો. હવે આમાંથી સૌથી વધુ ક્ષેત્રફળ કોનું છે, તો કે ઉપર આપેલા તમામ લંબચોરસમાંથી 25 મીટર × 25 મીટરવાળા લંબચોરસ અથવા તો ચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. હવે ચેંગુની પત્ની તે તારની મદદથી ચેંગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 મીટર થશે. ચેંગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યું, સમજાવો. હવે આગળ જણાવ્યા તમામ લંબચોરસમાંથી સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું માપ 25 × 25 મીટરનું હતું, જેનું ક્ષેત્રફળ કેટલું થતું હતું, તો કે 625 ચોરસ સેમી. પરંતુ જો વર્તુળ બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. તે લંબચોરસના ક્ષેત્રફળથી કેવું છે, વધારે છે. એને ચેંગુને એટલી જમીન વધારે મળશે તેથી તે લંબચોરસ પસંદ કર્યું ન હતું. આમ ચેંગુએ 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન મેળવી. વર્તુળ કરે એટલે એનું ક્ષેત્રફળ સૌથી વધારે બને છે. ચોરસ કે લંબચોરસમાં છે એ એટલું બધું ક્ષેત્રફળવાળી જમીન મળતી નથી, તેથી એ વર્તુળને પસંદ કરે છે, લંબચોરસને નહીં. હવે આગળ, હવે રાજાએ અનારને કહ્યું કે એ તેને કેટલો સોનાનો તાર આપશે કે જેનાથી 800 મીટર ચોરસ ક્ષેત્રફળવાળી જમીન ઘેરાઈ શકે. આથી અનાર 800 મીટર જમીન ધરાય
ધરાવી શકે એ પ્રમાણે તાર બનાવવા વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો. હવે એ શું કહે છે, ઓલાને 800 મીટર છે એ જમીન મળી તો અનાજને એ સામે સોનું પણ આપવું પડે ને. ચેંગુને એ 800 મીટરની જમીન આપી તો હવે સોનું આપવા માંગે છે. કેટલું? તો કે 800 મીટરને ઘેરાઈ શકે એટલો તાર, એટલે કે પરિમિતિ. હવે આ છે આપણે લોજિક છે કે 800 ઘેરાઈ શકે એવું એટલો તાર એટલે કે પરિમિતિ શોધવાનું કહે છે. એટલું એને પ્રયત્ન કરે છે અને તેણે વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા. તે દરેક પ્રયત્નની હદની લંબાઈ શોધો અને આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે એ પણ જુઓ. તો કે જવાબમાં લંબચોરસ એ 40x20 મીટરનો તાર, શું કહે છે, 40x20 મીટરનો તાર, તેની તારની લંબાઈ પરિમિતિ, 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 2, 40 લંબાઈ પ્લસ પહોળાઈ 20, કેટલી થાય, 120 મીટર તાર મળે. તેથી લંબચોરસ એ માટે સોનાનો તાર 120 મીટર મળશે. બી શું છે, લંબચોરસ બીમાં 80x10 મીટર લંબચોરસમાં બીનું માપ તારની લંબાઈ પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ 2 કૌંસમાં 80x10 બરાબર 180 મીટર. તો લંબચોરસ બી માટે સોનાનો તાર કેટલો મળશે, તો કે 180 મીટર મળશે. હવે નંબર 3 લંબચોરસ સી માટે, તો કે 800 મીટર પ્લસ 1 મીટર, કેમ એને લાંબી પટ્ટી બનાવી, 800 મીટર, 1 મીટરની લાંબી પટ્ટી ક્યાં સુધી, 800 મીટર સુધી. તો એની પરિમિતિ કેટલી થાય છે, 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ 2 કૌંસમાં 800 લંબાઈ પહોળાઈ 1 મીટર, તો કે 6 કેટલી થાય છે અહીંયા, 1602 મીટરની થાય છે. તેથી લંબચોરસ સી માટે સોનાનો તાર 1602 મીટર મળે. પરંતુ અનારે તેનાથી પણ વધુ લાંબો લંબચોરસ એટલે કે 8000 મીટર × 0.1 મીટરનો બનાવ્યો, તો તેને કેટલો સોનાનો તાર મળે. જો આ નીચે પટ્ટી દેખાય ને, એવો એણે લંબચોરસ બનાવેલો છે 8000 મીટર × 0.1 મીટરનો. તો તેની તારની લંબાઈ પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, લંબાઈ 8000 અને જ્યારે પહોળાઈ 0.1 મીટર. તો અંદાજે આ બંનેનો સરવાળો કરીએ, સરવાળો 8000 + 0.1નો કરીએ એટલે કે 8000 + 8000.1નો ગુણાકાર 2 સાથે કરીએ એટલે કે અહીંયા જુઓ આ સમરૂપ બતાવે છે. શું? બરાબરની એક બીજી નિશાની સમરૂપ એટલે કે એના જેટલું બરાબર, 16000 આજુબાજુ આવે જવાબ પોઈન્ટમાં એટલે એને સમરૂપ કરી 16000 મીટર કે બનાવવામાં આવેલા છે. તેથી લંબચોરસ ડીનો સોનાનો તાર 16000 મીટર મળે. હવે સવાલ નીચે, રાજા શા માટે બેહોશ થઈ ગયો? તો કે રાજા એટલા માટે બેહોશ થઈ ગયો કે તે આટલું બધું એટલે કે લંબચોરસ ડીના તારના માપ જેટલું સોનું આપી શકે તેમ હતો નહીં. શું તમે આનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવી શકો? તો કે હા, બનાવી શકીએ. કઈ રીતે? તો કે હું 80000 મીટર × 0.01 મીટર માપનો લંબચોરસ બનાવી શકું, જેની સીમાની લંબાઈ પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ 80000 + 0.01નો ગુણાકાર 2 સાથે કરવાથી 160000 સમરૂપ એટલે કે એની આજુબાજુ જવાબ આવે. તો લંબચોરસ સોનાનો તાર કેટલો મીટર જોઈએ? તો કે 1,60,000 જેટલો લંબચોરસ આપણને મળે છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું.